नमस्कार सुपर फास्ट समाचारों में आपनु स्वागत छे, हूँ छू संजय रावल। सिद्धपुर खाते आज अद्यतन टेक्नोलॉजी थी सज्ज नवकार हॉस्पिटल नु ओपनिंग करवामां आवी। वलसाड रूरल पुलिस नी टीमे वलसाड कोस्टल हाईवे भगोड़ गाम पासे थी बातमीना आधारे दारूनो जत्थो झड़पी पाड्यो हतो। दीव जिला बाल सुरक्षा एकम अने आरोग्य विभाग द्वारा बेटी बचाओ बेटी पढ़ाओ योजना अंतर्गत विशेष माहिती अने समजन हेतु साउदवाड़ी ग्राम पंचायत खाते कार्यक्रमनुं थयुं आयोजन। बोटाद शहेरनी मध्यमां वहेती उतावरी नदी अने मधु नदीना पटमां वही रह्युं छे गटरना गंदा पाणी। 12 वर्षथी तंत्र गटर बनावाना नामे खर्चा करे छे, परंतु बोटादनी प्रजा गटरनी दुर्गंधथी मुक्त थई शकी नथी। दहेगाम तालुकाना अमराबाईना मुवाड़ा जिला सीटना भाजपना उम्मीदवार 500 बाइको अने 300 गाड़ियों साथे बाइक रेली बेनर साथे काढवामां आवी। आजे महासू 13 एटले भगवान विश्वकर्मा दादानी जन्मजयंती, जे आ सृष्टिनुं सर्जन कर्युं छे एवा विश्वकर्मा दादानी जन्मजयंती अरवल्ली जिल्लामां धामधूमथी उजवाई। પેટ્રોલના ભાવમાં એક સપ્તાહમાં 1.5 રૂપિયાનો વધારો થયો। બનાસકાંઠાના પાલનપુર શહેર વોર્ડ નંબર 3ના પ્રાણ પ્રશ્નો ઉજાગર કરવા આજે અમારી ટીમ આવી પહોંચી હતી વોર્ડ નંબર 3 વિસ્તારમાં। પુંછરી જિલ્લા પંચાયત સીટ ઉપરના ભાજપના મહિલા ઉમેદવાર પટેલ ભારતીબેન મહેન્દ્રભાઈને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે। પ્રાંતિજના બોડિયા સિતવારા અને બોભામાં લોકમેળો ભરાયો। બ્રહ્માણી માતાજીનો લોકમેળો પરંપરાગત રીતે છેલ્લા 70 વર્ષથી ભરાય છે, જેના ભાગરૂપે બ્રહ્માણી માતાની શોભાયાત્રા વાદતે ગાતે ડીજેના તાલ સાથે કાઢવામાં આવી હતી। પ્રાંતિજ સહિત તાલુકામાં શ્રી વિશ્વકર્મા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની મહિલાને તેના સાસરિયાવાળા ત્રાસ આપી દહેજની માગણી કરી અવનવર મારઝૂડ કરી ગારો બોલી ગરદાપાટોનો માર મારી બે નાના બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂકતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મહિલા દ્વારા પતિ સાસુ અને બે જેઠ સહિત 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરણ ગામેથી પ્રાંતિજ પોલીસે 8 લીટર દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગોધરા ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેર સભા યોજાઈ। હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી જાય તે નહીં ચલાવી લેવાય, સીએમ રૂપાણી। બંગાળમાં જેબી નડ્ડાએ લોન્ચ કર્યું સોનાર બાંગ મિશન। અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધી। બેન ટોક્સે કોરોનાના નિયમનું કર્યું ઉલ્લંઘન। તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.